તો કે વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડીયોની અંદર, કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 6 અને એની અંદર રીડ નંબર 1 જે છે, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આપણે ફર્સ્ટ પાર્ટની અંદર ચર્ચા કરી હતી કે કેવી રીતે હેલન કિલર જે છે એ વર્કર્સ માટે એક પોતાની સ્પીચ આપે છે. ક્યાં સ્પીચ આપે છે? તો કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટીની અંદર January 5th, 1916ની અંદર 1916માં એ સ્પીચ આપે છે. અને એની અંદર એ બતાવે છે, પહેલા પાર્ટની અંદર આપણે જોઈ ગયા છે કે કેવી રીતે જે સત્તાધીશ લોકો જે છે, પોલિટિશિયન લોકો જે છે, એ કેવી રીતે પોતાના કામદારોને કેવી રીતે એમનું શોષણ કરે છે, કોઈ રીતે પોતાની વાતોમાં એમને પોતાની વાતોની અંદર એ લોકોને ફસાવીને પોતાનું કામ કરાવી લે છે, અને કેવી રીતે એમનું એક્સપ્લોઇટેશન કરે છે, શોષણ કરે છે, એની આપણે વાત કરી હતી. એમાં આજે આપણે આ પાર્ટની અંદર આપણે પેજ નંબર 62 એના જે બે પાર્ટ છે એમાં એક ફર્સ્ટ પાર્ટની અંદર સેકન્ડ પેરેગ્રાફ પર આવી જઈએ. હું રીડ કરીશ ને તમને લાઇન બાય લાઇન તમને સમજાવીશ. દરેક વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોતા પહેલાં એક ખાસ અગત્યની સૂચના છે કે તમે તમારી ટેક્સ્ટબુકને ઓપન કરો, જેથી તમે લાઇન બાય લાઇનનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરી શકો. લાઇન પેરેગ્રાફ નંબર સેકન્ડ, પેજ નંબર 62, ફર્સ્ટ લાઇન: વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? પહેલા વિડીયોની અંદર વાત કરીએ કે કેવી રીતે સત્તાધીશો પોતાની વાતોમાં લોકોને ફસાવી લે છે, વર્કરને ફસાવી લે છે, એનું શોષણ કરે. તો આ હેલન કિલર છે એક પ્રશ્ન પૂછે છે આપણે, શું કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? ટ્રેપ એટલે કે આ માયાજાળમાં, આ જાળમાં વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, કે વર્કરો ફસાઈ જશે એમની વાતોમાં. વિલ દે બી ફૂલ અગેન? વિલ દે બી ફૂલ, ફૂલ એટલે મૂર્ખાઓ, અગેન એટલે એકવાર ફરીથી શું એ લોકો મૂર્ખાઓ બનશે આ સત્તાધીશોની વાતોમાં આવીને, એકવાર ફરીથી આ કામદારો મૂર્ખાઓ બનશે. આઈ એમ અફ્રેડ સો. આ એટલે હેલન કિલર, અફ્રેડ એટલે કે ડર લાગે, બીક લાગે છે, કે એ વાતની મને ચિંતા થાય છે, એ વાતનું તો મને દુઃખ છે કે એકવાર ફરીથી આ બિચારા કામદારો આ લોકોની સત્તાધીશોની વાતોમાં આવી તો નહીં જાય ને, એમને ટ્રેપમાં ફસાઈ તો નહીં જાય ને. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓટરી ઓફ ધી શોટ. શું કહે છે? સસેપ્ટેબલ મતલબ કે સંવેદનશીલ થઈ જવું, બરાબર, કોઈની વાતોમાં આવી જાઓ. શું કહે છે? કે પીપ, મને એવું ખબર છે ત્યાં સુધી કે પીપ એટલે કે લોકો જે છે એ લોકો હંમેશા શું છે, સંવેદનશીલ છે. ઓર્ડરી એટલે કે આજ પ્રકારના સત્તાધીશો દ્વારા જે ઓર્ડરી કરવામાં આવે છે, જે ભાષણ આપવામાં આવે છે, શોર્ટ આ પ્રકારના ભાષણો જે આપવામાં આવે છે, એની વાતોમાં લોકો હંમેશા સંવેદનશીલ હોય છે. એમના એક્ઝામ્પલોની અંદર, એમની વાતોમાં આવતી જે કોઈ વાતોથી એ લોકો બનાવે છે, કહે ને કે વાતોથી તો ખરેખર લોકોને બનાવી શકાય એમ, તો એ વાતોની માયાજાળની અંદર તો આ લોકો ફસાઈ નહીં જાય ને, એવું એ કહી રહ્યા છે. કે લોકો સંવેદનશીલ છે એમ, સબસેપ્ટેબલ છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. વર્કર્સ નો, નો એટલે કે વર્કરને પણ ખબર છે, કોને? કામદારોને ખબર. શું ખબર છે? કે દે હેવ નો એનિમીઝ, એમને કોઈ દુશ્મન છે નથી. એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે કે ફક્ત કોણ છે? ધેર માસ્ટર, એમના જે માસ્ટર છે, એમના જે માલિકો છે, એમના જે ઉપરના સત્તાધીશો છે, એકલા જ એમના શું છે, દુશ્મન છે, બીજું કોઈ એનિમીઝ છે નથી. આવું વર્કર્સ જાણે છે. જો દે નો દેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરન્ટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. જો એ લોકોને હજુ બી ખબર છે, શું ખબર છે એ લોકોને? કે એમના જે સિટીઝન પેપર છે તે નો, એ લોકો જાણે, દે એટલે કે આ વર્કર્સ છે, એ નો એટલે કે જાણે છે. શું જાણે છે? ધેટ ધેર સિટીઝનશીપ પેપર. સિટીઝનશીપ પેપર મતલબ કે આપણું જે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, આ બધી વાત કે જે એમના સિટીઝનશીપ પેપર જે છે આર નો વોરંટ, એ કોઈ હતી વોરંટી કે ગેરંટી આપતા નથી કે એ લોકો આ લોકો માટે મરી હશે, કામ કરી કરી મરી હશે. તો એના પછી એમને બાળકોની, એમની વાઈફ માટે, એમની પત્ની માટે, એમના બાળકો માટે કોઈ જાતની સેફટી છે એવું આ વોરંટી કાર્ડ, આ જે સિટીઝનશીપના પેપર છે, કોઈ જાતની ગેરંટી આપતું નથી. જો શું કહે છે, એવું પણ લોકો જાણે છે. કોણ જાણે છે? આ કામદારો જાણે છે. જો દે નો ડેટ, દે નો એટલે કે કામદારો, નો એટલે કે જાણે. શું જાણે? ધેટ કે ઓનેસ્ટ વેટ, હોનેસ્ટ ના હોય છે, શું હોય? ઓનેસ્ટ, ઓનેસ્ટ એટ સાઇલેન્ટ, ઓનેસ્ટ વેટ, ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક સ્વેટ, એટલે કે પ્રમાણિક સ્વેટ એટલે કે પરસેવો, એમનો જે પરસેવો મતલબ કે કામ કરીને જે પરસેવો પાડે છે, એમનો જે ઓનેસ્ટ વેટ છે,
પરસિસ્ટ ટોઇલ, પરસિસ્ટ એટલે સખત મહેનત કરતા, ટોઇલ એટલે સખત કાળી મજૂરી કરી મહેનત કરતા રહ્યો. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, યર્સ ઓફ સ્ટ્રગલ એ ઘણા સમય સુધીનું એમનું જે સ્ટ્રગલ કરે, સંઘર્ષ કરે છે. બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, એમને કંઈ પણ આપવાનું નથી. બ્રિંગ ધેમ નથિંગ ટુ, એમની જે સખત મહેનત છે, એમનું જે ઓનેસ્ટ વેટ છે, એમનું જે પરસો કામ, ઓનેસ્ટલી પ્રામાણિક રીતે કામ કરીને જે પરસો પાડ્યું એ, અને ઘણા વર્ષોથી જે સ્ટ્રગલ કર્યું હોય, સંઘર્ષ કર્યો હોય, એ એમને કંઈ પણ આપવાનું નથી. વર્થ ફાઇટિંગ ફોર, એ જે લડી રહ્યા છે એમને કંઈ પણ મળવાનું નથી, એ પણ એ લોકો જાણે છે. કોણ જાણે છે? કામદારો જાણે છે. આવું કોણ કહી રહ્યું છે? આવું હેલન કિલર કહી રહી છે, એમને સમજાવી રહી છે, એમને બતાવી રહી છે કે આ સત્તાધીશો તમારો મિસયુઝ કરી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે, એટલે તમે સભાન થઈ જાઓ. યટ, આવું જાણવા છતાં પણ, યટ એટલે કે છતાં પણ, ડીપ ડાઉન ઇન ધેર ફૂલીશ હાર્ટ, ડીપ ડાઉન, ડીપ એટલે અંડાણ સુધી, શું છે, ફૂલીશ, એમના હૃદયની અંદર એક મૂર્ખતા છુપાઈ ગયેલી છે, એમ કે શું કેવી મૂર્તા, કે દે બિલીવ ધેર કન્ટ્રી, એવું એ લોકો બિલીવ એટલે કે માને છે, શું માને, કે ધેર કન્ટ્રી એ લોકો જ એક દેશ છે, એવી મૂર્ખામણી ભરી એમના હાર્ટની અંદર ઘર કરી ગઈ છે, કે દેશ બીજું કોઈ છે નથી. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, વેનિટી ઓફ સ્લેવ, આનું ગુજરાતી કરવું તેને બેટર છે કે ઓ બ્લાઇન્ડ, એટલે કે એક આંધળો, આંધળો વિશ્વાસ કરી લોકો ગુલામી કરી છે, કોની, આ સત્તાધીશોની. આવું કહી રહી છે, કોણ કહી રહી છે? હેલન કિલર કહી રહી છે. કોને કહી રહી છે? આ કામદારો કહે છે કે તમે આંધળો વિશ્વાસ કરીને ગુલામી ના કરો, તમારી વર્ષો સુધીનો સ્ટ્રગલ, તમારો પ્રમાણિક પરસેવાથી મહેનત કરેલી કામ, અને તમે જે કાળી મજૂરી કરી છે, બરાબર, પરસિસ્ટન્ટ ટોઇલ જે કર્યું છે, એનાથી થકી તમને કોઈ પણ જાતનું કંઈ પણ મળવાનું નથી, લડાઈનું કોઈ પણ મળવાનું નથી. તમારા મરી ગયા પછી તમારા સિટીઝનના પેપર છે, એનાથી તમારા વાઈફની અને તમારા છોકરાઓની કોઈ પણ જાતની સુરક્ષા નથી. આવું હેલન કિલર કહી રહી છે. કોને કહી રહી છે? આ કામદારોને કહી, વર્કર્સને કહી છે. નેક્સ્ટ પેરેગ્રાફ, આગળનો પેરેગ્રાફ વાત કરીએ. ધ ક્લેવર વન્સ, ક્લેવર વન્સ એટલે કે ચાલાક લોકો, ચતુર લોકો, હોશિયાર ના કે, ક્લેવર એટલે હોશિયાર, કેવું હોશિયાર, કે જે લોકો પોતાની મહેનતથી, પોતાની આવડતથી, પોતાના ટેલેન્ટથી આગળ વધે, ટેનિસ કોલ કરે. પણ અહીંયા આગળ કરી વાત કરીએ, ધ ક્લેવર વન્સ, જે લોકો હોશિયાર, જે લોકો ચતુર છે, એમ ચાલાક લોકો, ક્લેવર વન્સ, અપ ઇન ધ હાઈ પ્લેસ, નો અપ ઇન ધ હાઈ પ્લેસ, હાઈ પ્લેસ મતલબ કે ઊંચા ઊંચા હોદ્દા પર હોય છે, જેવો ક્લેવર વન્સ છે, જે લોકો પોતાના બીજા કોઈ દબાઈને પોતે આગળ વધી જવા, લોકો ઊંચા, મતલબ કે કલેક્ટર હોય, એમએલએ હોય, સીએમ હોય, પીએમ હોય, ઘણા બધા આગળ એ રીતે લોકો એવી મોટી મોટી પોઝિશનો પરની વાત કરી રહ્યો છું, કે પોઝિશન પર ચાર લોકો બેસી ગયા છે. નો, એ લોકો જાણે છે, કોણ, આ ક્લેવર વર્ક્સ લોકો જાણે, શું જાણે છે, કે ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ જે વર્કર્સ જે છે બધા, આ જે કામદારો જે છે બધા, શું છે, બધા ચાઇલ્ડિશ છે, છોકરા બનતા છે, અને સિલી છે, કોઈ એ લોકોને બોખાસીએન્સ છે નહીં. આપણે એમનો ગમે તેટલો ઉપયોગ કરીશું, એ લોકો પાછળ ને પાછળ કંઈ ખબર પડશે, આપણે જેમ દોરીશું એ લોકો દોરાતા રહેશે, ચાઇલ્ડિશ નહીં એટલા માટે. આવું જાણે છે, કોણ જાણે છે, આ ક્લેવર લોકો, જે ચતુર લોકો, જે હાઈ પ્લેસ પર બેસી ગયા છે, એવા લોકો. દે નો ડેટ, દે એટલે અહીંયા દે એટલે કામદારો ને, દે એટલે આ ક્લેવર વન્સની વાત કરે. દે નો ડેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ, કે જો, ઇફ એટલે કે જો, ધ ગવર્મેન્ટ એટલે કે સરકાર, ડ્રેસ ધેમ અપ, કે એમને ડ્રેસ આપી દે, ડ્રેસ એટલે કેવો ડ્રેસ આપી દે, ડ્રેસ અપ ધેમ ઇન ખાખી, ખાખી યુનિફોર્મ આપી દે લોકો બધાને, આ કામદારોને. એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ, રાઇફલ એટલે બંદૂકો આપી દે લોકો બધાને. એન્ડ વે રાઇફલ્સ એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન એન્ડ વેવિંગ બેનર્સ, અને એવું કહે કે જાઓ ચઢાઈ કરો, બેન્ડ બાજા લઈને, એટલે નહીં, આપણે જોયું હશે કે બાહુબલી પિક્ચરમાં જોયું હશે, બીજા ઘણા બધા યુદ્ધના પિક્ચરોમાં જોયું હશે, કે લોકો ચઢાઈ કરતા પહેલાં બધા ડ્રમ, બધા નગારાને બધું વગાડે, બેનર્સ લઈને જાય, એ લોકોના જે ફ્લેગ હોય લઈને જાય, જેથી બતાવે કે આ પ્રકારની આર્મી છે એ પ્રકારે. તો ગવર્મેન્ટ જાણે છે કે એ લોકોને જો ખાખી યુનિફોર્મ આપી દેવામાં આવે, એ લોકોને રાઇફલ આપી દેવામાં આવે, અને બેનરો અને નકારા આપી દેવામાં આવે, ને કે જાઓ ચઢાઈ કરો, તો લોકો ચઢાઈ કરવા પણ જતા રહેશે. જો કેટલી મસ્ત વાત કરે, દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વાયલેન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. શું કહ્યું? કે દે વિલ, સોરી, દે વિલ ગો ફોર્થ, તો લોકો ચઢાઈ કરશે, આ કામદારો ચઢાઈ કરશે,
to fight valiantly. Valiantly मतलब कि एकदम aggressively, एकदम बहादुरीपूर्वकली. When for their own enemies, own enemies मतलब कि पोताना दुश्मनों माटे बीजा जोड़े लड़ से. Actually हमने खबर नहीं बात की ना अपने ऊपर कि लोगों ने कोई enemies छे नहीं, हमने तो कोई accept their master. हमने ऊपर जो अंकुश करना लोगों छे, हमने ऊपर जो सत्ताधीश करना लोगों छे, एकला ज ए लोकोना दुश्मन छे, बीजो कोई दुश्मन छे नहीं. पर आ कामदारों ने जो ड्रेस आपी देवामां आवे, खाकी यूनिफॉर्म आपी देवामां आवे, राइफल आपी देवामां आवे, बैंड बाजा आपी देवामां आवे, बेनर आपी देवामां आवे, तो लड़ाई करवानुं चालू करशे अने पोताना एनिमीज पोताना दुश्मन माटे बीजा लड़शे. जो आ कामदारों आवुं कोण कही रह्युं छे? आवुं हेलन किलर कही रही छे. जो दे आर टॉट देट ब्रेव मेन डाई फॉर देर कंट्रीज ऑनर. They are taught, એમને શીખવામાં આવે છે. દે એટલે કે આ કામદારોને ટોટ એટલે શીખવામાં આવે. શું શીખવાનું? દેટ બ્રેવ મેન, બ્રેવ એટલે કે બહાદુર માણસો, ડાય ડાય એટલે કે મરી જાય છે ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. ઓનર એટલે કે પ્રાઇડ, સન્માન માટે, પોતાના દેશના સન્માન માટે બહાદુર માણસો મરી જાય છે. આવું શીખવાડવામાં આવે છે. કોને? આ કામદારોને. જો વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વગ આઈડિયા, વેગ આઈડિયા વી કેન સે. ઓકે, કે વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ આઈડિયા, કે કેટલી બધી મોટી કિંમત ચૂકવી દે છે લોકો, પોતાની જાન આપી દેવી, એનાથી મોટી કોઈ કિંમત કરી. વેગ એને કેવા આઈડિયા મને? વેગ આઈડિયા, વેગ એટલે કે એવો આઈડિયા કે જેનો કોઈ મિનિંગ નથી, કોઈ ક્લિયર નથી, કોઈનું વિઝન ક્લિયર નથી, એવી આઈડિયા માટે પોતાની જિંદગી કુરબાન કરી દે. ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, કે જેના થકી એવો આઈડિયા કે યુથ કરી લે, કે એનાથી કેટલા મિલિયન્સ, મિલિયન્સ 10 લાખ લોકો, આ તો મિલિયન્સ છે, કેટલા લાખો લોકો પોતાનું જીવન ગુમાવી બેસે. અધર મિલિયન્સ ક્રિપ્ડ, ક્રિપ્ડ ક્રિપ્ડ એટલે કે અપંગ થઈ જવું, કોઈનો હાથ જતો રહે, કોઈનો પગ જતો રહે, કે લાખો લોકો પોતાનો અપંગ થઈ જાય છે, બીજાના મોહતાજ થઈ જાય છે. એન્ડ બ્લાઇન્ડ ફોર લાઈફ, આખો ગુમાવી બેસે, પોતાનું વિઝન ગુમાવી બેસે પોતાની જિંદગીની અંદર. એવા લોકો આ કેવા વેગ આઈડિયા માટે બે લોકોની લડાઈની અંદર આખો દેશ લડવા બેસી જાય એવી રીતે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એક્ઝિસ્ટન્સ એટલે કે જે અસ્તિત્વ જે રહે છે, મેડ હોરિબલ, એક હોરિબલ બની જાય છે, જે પાછીનું જે અસ્તિત્વ છે, જે જીવન છે, એ કેવું એક હોરિબલ બને, ખોફનાક બની જાય છે ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. જે લોકો હ્યુમન બિંગ, જે લોકો છે, જે માનવજાત જે છે, લાખો લોકોની જે માનવજાત જે આ યુદ્ધ પૈ જે રહે છે, એ લોકોનું જીવન કેવું રહે? ખોફનાક થઈ જાય છે, બિચારાની જિંદગી મોહતાજ બને, લોકો અમુક લોકો મરી જાય છે. એક જ ઘરમાં 5 જણ રહેતા હોય ને, એક જ પપ્પા બધું કરતા હોય, એ જ મરી જાય, સહિત બીજા 4 જણનું શું થાય? હા, બિચારો અપંગ થઈ જાય તો આખી જિંદગી મોહતાજ થઈ જાય, લોકોનો ડિપેન્ડન્ટ થઈ જાય, કોઈ કશું ગુમાવી જાય, આંખો ગુમાવી બે, તો લોકોનું જીવન કેવું હોરિબલ થઈ જાય. ધ અચિવમેન્ટ્સ, અચિવમેન્ટ જે સિદ્ધિઓ જે છે, એન્ડ ધ લેગસી, લેગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ. લેગસી એટલે જે વારસો જે છે, ઓફ જનરેશન, આપણી જે આગળની પેઢીઓનો જે વારસો આપણા માટે છોડીને ગયે છે, એ શું એ સ્વેપ્ટ અવે, સ્વેપ્ટ એટલે નાબૂદ થઈ જાય, ઇન અ મુમેન્ટ, એક ક્ષણવારની અંદર શું થાય, નાબૂદ થઈ જાય. કોઈ પણ વસ્તુ બનાવે તો કેટલો વર્ષો લાગી જાય એની પાછળ, અને એને મીટાવવું હોય, એને ખતમ કર્યો તો ચૂટકી વારમાં તરત ફટાક દેખાને આંખ જોતા આંખના પલકાં વસ્તુ ખલાસ થઈ જાય. આપણે જોયું છે કોઈ વસ્તુ બનાવતો કેટલી બધી વાર લાગતી હોય છે, અને અચાનક જ કેવું એકદમ ખલાસ થઈ જાય. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીસ. નો બડી કોઈ પણ નહીં, બેટર ઓફ એટલે કે જે આ બધું પાછું વ્યવસ્થિત કરવાનું છે, એ કોઈ પણ આ જે દુઃખોને પાછા સારું કરવા છે કોઈ કરી શકતું નથી. મિસરી દયા દુઃખ, આ જે હોરિબલ લાઈફ જે છે એને કોઈ સુધારી શકતું નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આગળમાં છે, ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રિહેન્સિબલ. કમ્પ્રિહેન્સિબલ એટલે સમજમાં આવે, ગ્રાહ્ય થાય, સમજમાં આવે એવું. એમ જે આ ટેરિબલ છે, જે આ ખોફનાક આપણું જે સેક્રિફાઈસ છે, બલિદાન છે જે કામદારોનું, એ સમજમાં આવે ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાય, જો તમે મરી જાઓ કોઈ વસ્તુ માટે, ફોર ધ ઓલ ધ કન્ટ્રી ફેડ, અને કન્ટ્રી તરફથી ફેડ એટલે ખાવાનું આપવામાં આવે, ક્લોથ કપડાં આપવામાં આવે, હાઉસ ઘર આપવામાં આવે, વોર્મ એક હૂપ આપવામાં આવે. યુ એટલે કે તમને ક્યારે સમજમાં આવે? કે તમારા મરી ગયા પછી, તમે દેશ માટે મરી ગયા, દેશ માટે શહીદ થઈ ગયા. શું કહે છે? ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ જે તમારું ટેરિબલ સેક્રિફાઈસ છે, જે તમારું આ
તમે પોતે શહીદ થઈ ગયા છે, સેક્રિફાઈસ છે તમારું જે એ છે, વુડ બી કમ્પ્રિહેન્સિબલ. ત્યારે સમજમાં આવશે, ક્યારે સમજમાં આવશે, ઇફ જો ધ થિંગ યુ ડાય ફોર, કે જેના માટે તમે મરી ગયા, ધ કોલ ધ કન્ટ્રી, કન્ટ્રી ફેડ, ફેડ એટલે કે ખવડાવશે, ક્લોથ કપડાં આપશે, હાઉસ ઘર આપશે, વામ એટલે એમને સિક્યુરિટી આપશે, સલામતી આપશે, યુ એજ્યુકેટેડ એન્ડ ચેરીશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકને એજ્યુકેશન આપશે, એમને સારું ચેરીશ એટલે કેળવશે. એવું ક્યારે થાય, જ્યારે તમારા મૃત્યુ મરી ગયા પછી, શહીદ થઈ ગયા પછી, તમારું બલિદાન આપ્યા પછી, તમારા બાળકને અને તમારા ઘરના લોકોને આ બધી જે જીવન જીવની વસ્તુઓ છે એ પહોંચાડવામાં આવે, ત્યારે તમારું બલિદાન સફળ થયું ગણાય. જો ના આપે તો વ્યર્થ છે, એવું કહી રહ્યા છે. કોણ કહી રહ્યા છે? હેલન કિલર કહે છે, આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. માણસના જે બાળકો છે એમાં સૌથી વધારે કોઈ જો અનસેલ્ફિશ હોય, મતલબ કે સ્વાર્થ વગરનો કોઈ વ્યક્તિ હોય, તો કોણ છે? આ વર્કર્સ. એવું કોણ કહી રહ્યું છે? આઈ થિંક એટલે કે હેલન કિલર કહી રહી છે. ધે ટોઇલ, ધે એટલે કે આ કામદાર, ટોઇલ એટલે કે મજૂરી કરે છે, કામ કરે, સખત મહેનત કરે છે, એન્ડ લીવ અને જીવે, એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર્સ પીપલ કન્ટ્રી, બીજાઓના બીજા લોકોના દેશ માટે પોતે જીવે છે, પોતે મરી જાય છે, મહેનત કરી જાય છે. કોણ? આ કામદારો. નોટ ઓનલી ડેટ, અધર પીપલ્સ કોન્ટિનેટ, બીજા લોકોના ખંડ, કોન્ટિનેટ ખંડ માટે પણ પોતે મરી જાય છે, પોતે જીવે છે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોના લિબર્ટી માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોના સુખ માટે આ બિચારા કામદારો સખત મહેનત કરે છે, સખત અને પોતાના જીવને જોખમમાં પણ નાખી દે છે, પોતે સેક્રિફાઈસ ધેર લાઈફ, પોતે મરી જાય પણ છે, બલિદાન પણ આપે છે. કોના માટે? બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે, બીજા લોકોના સુખ માટે. કોણ? આ કામદારો. કોણ કહે છે આવું? હેલન કિલર કહે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, એમને પોતાના માટે તો કોઈ પણની સ્વતંત્રતા છે નથી. કોઈ બિચારો આર્મીનો માણસ એવા ને, એને કોઈ સ્વતંત્રતા ખરી? 24 કલાક જે ડ્યુટી જે એલોટ કરવામાં આવી છે અને આપવામાં આવી છે, એને ડેફિનેટલી ફોલોઅપ કરવાની છે, એની કોઈ સ્વતંત્રતા નહીં. એને બીજાની સ્વતંત્રતા માટે, આપણી બધાની સ્વતંત્રતા માટે બીજા ત્યાં 24 કલાક ત્યાં ઊભું રહેવું પડે છે, મહેનત કરવી પડે છે. દે આર નોટ ફ્રી, એ લોકો ફ્રી છે જ નથી, એ લોકો સ્વતંત્ર છે નહીં. વેન દે આર કમ્પેલ ટુ વર્ક 12 or 10 or 8 hours a ડે. શું કહેવા માગે છે? એ લોકો ત્યારે પણ ફ્રી નથી કે જ્યારે એમને કમ્પેલ કે જબરજસ્તીપૂર્વક, બળજબરીપૂર્વક દિવસના 8 કલાક, દિવસના 10 કલાક, દિવસના 12 કલાક સખત મહેનત કરવામાં આવે છે, ત્યારે પણ એ લોકો ફ્રી હોતા નથી. They are not free when they are ill paid of their extinguishing toil. Extinguishing means like kaadi majuri karwa chhatta pan, emne ocho pagar apva chhatta pan, ill paid like purtu, ill paid like purtu vetan na apva chhatta pan, elko free che nathi. Kaadi majuri karwa chhatta pan, elko free che nathi. Extinguishing toil. They are not free when their children must labor in mills and factories or starve. એ લોકો ત્યારે પણ ફ્રી નથી. કોણ ત્યારે પણ ફ્રી નથી? આ કામદારો, કે જ્યારે એમના બાળકોને, ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ, મિલ્સમાં, મિલની અંદર લેબર એટલે કે કામદારોની જેમ, વર્કરની જેમ નાખી દેવામાં આવે, બાળકોને, એમના બાળકોને ફેક્ટરીની અંદર સ્ટાર ભૂખ્યા રાખવામાં આવે, તેમ છતાં પણ એ પોતાના બાળકો માટે કંઈ કરી શકતા નથી, ત્યારે પણ એ ફ્રી છે નહીં, સ્વતંત્ર છે નહીં. અને એટલું જ નહીં, એન્ડ વેન ધેર વુમેન, ઓર આપણે શું કહીએ, વુમેન પ્લુરફ, વુમેન એટલે વિમેન, વેન ધેર વિમેન મે બી ડ્રાઈવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ, શેમ એટલે કે શર્મિંદગીવાળી જિંદગી એમની પત્નીઓને સહન કરવી પડે, તેમ છતાં પણ આ કામદારો ફ્રી છે નથી. જો એ કહેવા માગે છે હેલન કિલર આ કામદારોને, કે તમે જેના માટે આટલું બધું કરી રહ્યા છો, કાળી મજૂરી કરી રહ્યા છો, જેમના ઓર્ડરને ફોલો કરી રહ્યા છો, એ લોકો તમારી પાછળ કશું જ કરતા નહીં, તમારા બલિદાન પછી, તમારી જિંદગી પતી ગયા પછી તમારા બાળકોને કશું કરતા નથી, તમારા બાળકોને કશું જોતા નથી, તમારા ઘરના લોકોનું, તમારી વાઈફનું, પત્નીનું પણ કશું જોતા નથી. એ લોકોની આખી જિંદગી બિચારાને શરમ, ગરીબીમાં જીવવું પડે છે અને શરમગી મહેસૂસ કરવી પડે છે. જો બધું મળતું હોત,
તો તમારું બલિદાન સફળ થાય. એમને સારું ખાવાનું મળતું હોત, સારા કપડાં મળતા હોત, સારું ઘર મળતું હોત, સારી સલામતી મળતી હોત, એમના તમારા બાળકોને એજ્યુકેશન મળતું હોત, જે આપણે જોયું એજ્યુકેશન, સારી કેળવણી મળતી હોત, દેટ ઇઝ ઓકે. તો તમારું બલિદાન સફળ છે. પણ ના મળે ને તમે ફ્રી નથી, તમે સ્વતંત્ર નથી, તો બધું શું છે, મિનિંગલેસ છે, એવું હેલન કિલર કહી રહી છે. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન. શું કહે છે, દે આર નોટ ફ્રી, એ લોકો ત્યારે પણ ફ્રી નહીં કે જ્યારે એમને ક્લબ કરવા ભેગા કરવામાં આવે અને ઇમ્પ્રિઝન જેલની અંદર મૂકી દેવામાં આવે, ત્યારે પણ લોકો ફ્રી નથી. બીકોઝ એટલા માટે, કારણ કે દે ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ રેઝ ઓફ વેજીસ. બીકોઝ, કારણ કે દે, એટલે કે આ કામદારો ગો ઓન સ્ટ્રાઇક, એ લોકો સ્ટ્રાઇક કરે છે, હડતાળો મૂકે છે. શા માટે હતા અમે? ફોર રેઝ ઓફ વેજીસ. વેજીસ એટલે કે એમનું જે વેતન જે છે, એમનો જે પગાર જે છે એને વધારો કરવા માટે એ લોકો બિચારા સ્ટ્રાઇક કરે કે અમારે, અમને આટલું કામ કરીએ છીએ, અમારો પગાર વધારો. પણ એના માટે એ લોકો સ્ટ્રાઇક કરે, પણ એ લોકોને કશું મળતું નથી, પરંતુ એ લોકો ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે. એટલે પોતાનો હક માટે પણ એ લોકો લડી શકતા નથી, ત્યારે પણ એ લોકો ફ્રી નથી. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, બેઝિક એટલે મૂળભૂત જસ્ટિસ, મૂળભૂત જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય માટે પણ દેર ઇઝ ધ રાઇટ એઝ અ હ્યુમન બિંગ, કે એઝ અ માનવ તરીકે એમનો હક છે કે પોતાની મૂળભૂત ન્યાય મળવો જોઈએ. એના માટે પણ એ લોકો અવાજ ઉઠાવી શકવા માટે પણ એ લોકો એટલા પણ સ્વતંત્રતા નથી. પણ એવું કહે છે, આ હેલન કિલર કહે છે, આ કામદારો એવા કામદારો કે જે લોકો, જેને પેલા સત્તાધીશો દ્વારા કમ્પેલી દિવસના 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરવામાં આવે છે, એમના મરી ગયા પછી એમના બાળકોને લેબર તરીકે મિલ્સમાં અને ફેક્ટરીમાં મોકલી દેવામાં આવે છે, એમના મરી ગયા પછી એમની વાઇફને શર્મિંદગીવાળી વહેસૂસ કરીને ગરીબાઈવાળી જીવન જીવવું પડે છે, એમના મરી ગયા પછી એમનું કોઈ જોવા માટે આવતું નથી, એવું કહે છે. કોણ કહે છે? હેલન કિલર આ સ્પીચ આપી રહી છે. કોણ? હેલન કિલર, આ કામદારોને. ક્યાં આગળ? કાર્નેગી હોલ, ન્યુયોર્કમાં. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આ એક વસ્તુ, એક આશા ઉમેદ ઊભી કરે. જુઓ, વી આર નોટ ફ્રી, વી આર નોટ ફ્રી. આપણે વી એટલે હવે હેલન કિલર જાતે કામદારોમાં ભળીને પોતે વાત કરી, વી એટલે કે કામદારો અને હેલન કિલર સાથે, વી એટલે વી આર નોટ ફ્રી. આપણે ત્યાં સુધી ફ્રી નથી, અનલેસ, અનલેસ એટલે ઇફ નોટનું ઓપોઝિટ, બરાબર, અનલેસ, ત્યાં સુધી ફ્રી નથી. ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ represent the interest of the lives of the people and no other interest. આપણે ત્યાં સુધી ફ્રી નહીં જ્યાં સુધી લોકો, એવા લોકો કે હુ, કે જે ફ્રેમ એટલે કે ઘડશે, એન્ડ એક્ઝિક્યુટ, એક્ઝિક્યુટ એટલે કે અમલમાં મૂકશે. શું મૂકશે અમલમાં? ધ લોસ, ધોસ એટલે એવા કાયદાઓ, રિપ્રેઝન્ટ કે જે દર્શાવશે, રિપ્રેઝન્ટ કે દર્શાવશે, શું બતાવશે? ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. પીપલે લોકોના જીવનને સારી રીતે જીવવા માટે એવા કાયદાઓ ઘડવામાં આવે અને એને અમલમાં મૂકવામાં આવે, એવા લોકો જ્યાં સુધી નહીં કરે અને બીજો કોઈ ઇન્ટરેસ્ટ હોય નહીં, બીજું કોઈ એની બાબત હોય નહીં, ત્યાં સુધી આપણે ફ્રી થવાના નથી. આવું હેલન કિલર કહે, જ્યાં સુધી એવા લોકો નહીં આવે કે જે એવા લોકો એવો કાયદો ઘડશે, હુ ફ્રેમ અ લો, નોટ ઓનલી લો એન્ડ એક્ઝિક્યુટ, અમલમાં મૂકશે, કે જે એવા કાયદા કે જે ફક્ત લોકોના હિત માટે હોય. શેના માટે હોય? લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે હોય. કાયદા જ્યાં સુધી નહીં ઘડવામાં આવે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. ધ બેલોટ does not make a free man out of a wage slave. બેલોટ એટલે કે આપણે અત્યારે તો આપણે ઇલેક્શન જે થાય છે એ આપણે ઈવીએમથી થાય, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી થાય છે. પણ પહેલાંના જૂના જમાનાની અંદર બેલેટ પેપરથી થાય, કે જેમાં આપણે જે સ્ટેમ્પ મારીને ચિઠ્ઠીને ચાર પ્રમાણે વાળીને અંદર મૂકી દઈએ બેલેટ પેપર. તો એ કહે છે કે બેલોટ ડઝ નોટ મેક અ મેન ફ્રી, કે જે આપણે ચૂંટણીની અંદર, ઇલેક્શનની વોટ આપીએ છીએ એટલે આપણે ફ્રી થઈ ગયા, આપણે સ્વતંત્ર, એવું છે નથી. શું કહેવાય? ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ, કે એક જાતની ગુલામ, પગાર લઈને ગુલામી કરીને આપણે વોટ આપીએ છીએ તો આપણે ફ્રી છે એવું સમજવાની જરૂર નથી. દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ અ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. ઇન ધ વર્લ્ડ, આ દુનિયાની અંદર, શું કહેતી હેલન કિલર, શું કહ્યું હતું? કેટલી મોટી લાઈન કહેતી, આ દુનિયાની અંદર અત્યારે નેવર એક્ઝિસ્ટેડ, એક્ઝિસ્ટ એટલે હોવું, કેવું, શું આવું, ટ્રુલી ફ્રી, ટ્રુલી કે વાસ્તવિકતામાં ફ્રી, એટલે કે વાસ્તવિક રીતે ફ્રી હોય, અને ડેમો એટલે લોકશાહી દેશ એવો હયાત છે જ નહીં, એવું હેલન કિલર કહી રહી છે આપણને, કે દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ એટલે છે જ નહીં અ ટ્રુલી ફ્રી,
એટલે કે વાસ્તવિક રીતે સ્વતંત્ર હોય એન્ડ ડેમોક્રેટિક એટલે કે લોકશાહી નેશન હોય એવો વિશ્વમાં એવો કોઈ દેશ છે અત્યારે તો હયાત છે નથી. ફ્રોમ ટાઈમ ઇમોમેરિયલ મેન, શું કહે છે, જ્યારથી આ વસ્તુની શરૂઆત થઈ ટાઈમથી ઇન મેમોરિયલ મેન હેવ ફોલો વિથ અ બ્લાઇન્ડ લોયલ્ટી. જ્યારથી સમયની શરૂઆત થઈ દુનિયાની શરૂઆત થઈ ત્યારથી માણસ આંધળો થઈને લોયલ્ટી આંધળી રીતે વફાદાર થાય. કોને વફાદાર થાય? ધ સ્ટ્રોંગ મેન, શક્તિશાળી લોકોને. સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર, કે જેમની પાસે પાવર છે, પાવર ઓફ મની, પૈસાની તાકાત છે, એન્ડ ઓફ આર્મીઝ, જેની પાસે આર્મીઝ એટલે કે માણસોની તાકાત છે. જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી જેટલા લોકો માણસો આવતા ગયા છે એ દરેક માણસો શું કરે છે, ફોલો કરે છે. કે રીતે ફોલો? બ્લાઇન્ડલી, એટલે કે આંધે, લોયલ્ટી વફાદાર, આંધળી રીતે વફાદારી કરે છે. કોઈ લોકોની કે જે લોકો પાસે પાવર ઓફ મની છે, પૈસાનું પાવર છે, અને ઓફ આર્મીઝ, માણસો, આર્મીની જેની પાસે તાકાત છે એવા લોકોની આંધળી રીતે ગુલામી કરે છે, વફાદારી કરે છે, ભલે લોકો સાચા હોય કે ખોટા હોય. આવું કહે છે. કોણ કહે છે? હેલન કિલર કહે છે. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ, ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ હાઈ વિથ ધેર ઓન ડેડ, ઇવન ભાઈ એટલે કે ભલે ને બેટલ ફિલ્ડ્સ એટલે કે જે રણભૂમિના મેદાનની અંદર, રણની મતલબ કે લડાઈના મેદાનની અંદર, વેર પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે કે ઢગલા થઈ જવા, શેના ઢગલા, હાઈ એટલે કે ઊંચા ઊંચા ઢગલા થઈ જવા, વિથ ધર ઓન ડેડ, પોતાની જ બોડીના, પોતાના મુર્દાઓના મોટા ઢગલા થઈ જાય, તેમ છતાં પણ શું કહે છે, દે હેવ ટીલ ધ લેન્ડ્સ ઓફ ધ રૂરર્સ, ત્યાં સુધી એ લોકો એની જ વફાદારી આ કામદારો કરે છે, પોતે મરીએ છે પણ એ લોકો કશું અવાજ ઉઠાવતા નથી. દે હેવ ટિલ્ડ ધ લેન્ડ ઓફ ધ રૂરર્સ એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધ લેબર. લેબર મતલબ કે આ જે બિચારા મહેનત કરે છે, લડે છે, અને એનું જે ક્રેડિટ મળવાનું છે, જે જીતી જાય છે, જીતી પછી સફળતા જે મળે છે, એનું જે ક્રેડિટ જે છે, જે ફ્રૂટ મળ્યું છે, એમની મજૂરી પછી જે ઇનામ મળ્યું છે, એ બધું રોપ કરી લેવામાં આવે છે. રોપ કરીને લઈ લેવામાં આવે છે. કોના દ્વારા? આ સત્તાધીશો દ્વારા, આ પાવરફુલ લોકો દ્વારા. પેલા કામદારોને કંઈ પણ મળતું નથી. કોણ કહે છે? આ હેલન કિલર કહે છે. જો આગળ વધીએ. દે હેવ બિલ્ડ પેલેસીસ, આ જે કામદારો દેવ લે કે આ કામદારો જે વર્કર્સ જે છે એ શું કહે, હેવ બિલ્ડ અ પેલેસીસ, મોટા મોટા મહેલો બનાવે છે. એન્ડ પિરામિડ્સ, આપણે ઇજિપ્તની અંદર પિરામિડો બધા જોયા છે, ઇજિપ્તમાં બધી બહુ જગ્યાએ પિરામિડ જ્યાં છે ત્યાં આગળ, કે પિરામિડ્સ બનાવવામાં, પિરામિડ્સ આ લોકો કામદારો બનાવે છે. મોટા 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 પેલેસીસ બનાવે છે, ટેમ્પલ્સ, મંદિરો બનાવે છે, રિલિજિયસ પ્લેસીસ બનાવે છે, મતલબ કે કેથેડ્રલ્સ, કેથેડ્રલ મતલબ દેવળ, ચર્ચ બનાવે છે. ડેડ હેલ નો રિયલ સ્ક્રીન ઓફ લિબર્ટી, સ્ક્રીન ઓફ લિબર્ટી મતલબ કે એ ભલે ગમે તો બતાવતા હોય પણ એમાં કોઈ પણ જાતની સ્વતંત્રતાની ઝલક દેખાતી નહીં. સાચી સ્વતંત્રતાની ઝલક એની અંદરથી દેખાતી નહીં. ભલે લોકો બધું બનાવે છે, કામદારો બિચારા કામ કરે છે, પેલા સત્તાધીશોના પાવરફુલ લોકોના ઓર્ડર ફોલોઅપ કરે છે, તેમ છતાં પણ એ લોકોની અંદર સ્વતંત્રતા બિચારને મળતી નથી. સાચી સ્વતંત્રતા છે એમાં દેખાતી નથી. તો આ આજના વિડીયોમાં આપણે આજે આ સેકન્ડ પાર્ટ જે હતો હેલન કિલરનો, જે સારા મસ્ત મજાની જે સ્પીચ હતી કાર્નેગી હોલની અંદર ન્યુયોર્ક સિટીની અંદર, એનો આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરની અંદર કેવી રીતે કામદારો સત્તાધીશોની વાતોની અંદર, પાવરફુલ લોકોની વાતોની અંદર કેવી રીતે આવી જાય છે એનો આપણે આ સેકન્ડ પાર્ટ જોયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પાર્ટને ક્લિયર કરી લઈશું અને આઈ હોપ કે આજે જેટલું ભણ્યા આજે આપણે એને દરેક વિદ્યાર્થી મિત્રોને આ પાર્ટની અંદર સમજ પડી ગઈ હશે. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પાર્ટને ખાસ સમજવાની જરૂર છે. ઘણા બધા આમાંથી ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે, શોર્ટ નોટ પણ આમની આવી શકે છે, કેટલાક ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. એટલે ધ્યાનથી આ વિડીયો જોજો અને જ્યારે બી જુઓ ત્યારે ચોપડી ઓપન રાખજો કે બુક્સ ઓપન રાખશો, જેથી લાઇન બાય લાઇનનો કોન્સેપ્ટ તમને ક્લિયર થાય. આઈ હોપ કે બધા એક વિદ્યાર્થી મિત્રોને સમજમાં આવી ગયો છે. કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તે લોકો મને વોટ્સઅપ ગ્રુપ પર પોતાની જે ક્વેરી છે એ પણ જણાવી શકે છે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.